નમસ્કાર દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે છે, કૂવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે છે. અનોખી તાસીર છે આ ધરાની, કઈ મહાભારત વાવો ને તોય ગીતા નીકળે છે. આવું સાહિત્ય અને આવા સાહિત્યકારો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આવો મળીએ દાદુભાઈ લાંગા ઉર્ફે કવિ નિર્લેપને. જય માતાજી દાદુભાઈ. જય માતાજી. જય દેશભાઈ. જય માતાજી. આપનું અમારા લોક ફરિયાદના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. દાદુભાઈ, આપ સાહિત્ય ક્ષેત્રે કેટલા વર્ષો ત્યાં કાર્યરત છો? આમ તો તેજસભાઈ જો જોઈએ ને તો એક અમે રાજકવિ વંશજ છીએ, અને ખાસ કરીને હું સમજનો થયો 10-12 વર્ષ પછી મને સાહિત્યની દુનિયામાં રસ જાગતો ગયો. અને ત્યાંથી આગળ આગળ જેમ જેમ હું સ્કૂલોમાં, શાળામાં, હાઈસ્કૂલોમાં અને છેલ્લે છેલ્લે કોલેજ અને ગુજરાત રાજ્યના પણ યુવક મહોત્સવમાં મેં પ્રમાણપત્રો ઘણા હાસિલ કર્યા છે. એટલે સાહિત્ય તો જેને કહેવાય ને કે આમ ગળથૂથીમાં આપની રગેરગમાં પડેલું છે એવું કરું. સરસ. તો દાદુભાઈ, આપે જેમ જણાવ્યું એમ કે સાહિત્ય આપણી રગેરગમાં છે, અને વર્તમાન સમયમાં જોઈએ તો સાહિત્યકારોની જરૂરિયાત પણ એટલી જ છે. કારણ કે અત્યારના યુવાનો સાહિત્યથી વંચિત થઈ રહ્યા છે, ત્યારે આપ જેવા વડીલોના સાનિધ્યમાં જો એ સાહિત્યને માણે તો ખરેખર એ લોકો કંઈક પાછા અભિમુખ થઈ શકે એવું છે. તો આ તકે હું આપને એક વિનંતી કરીશ કે આપની કોઈ પણ એક સ્વરચિત રચના અમારા દર્શક મિત્રોને જણાવો. તેજસભાઈ, તમે જે વાત કરી કે સાહિત્યમાં તમને ક્યાંથી રસ જાગ્યો ને તમે કઈ રીતે સાહિત્યમાં આ ક્ષેત્રમાં આવ્યા, જી જી, તો આમ તો જો કહીએ તો રાજકવિ વંશજ નું એક સભ્ય સંતાન છું. ખૂબ સરસ. એટલે એમ કહી શકું કે સાહિત્ય તો અમારી રગે રગમાં, કુટુંબ પરિવારમાં પડેલી છે. અને હું જ્યારે પ્રાથમિક કક્ષામાં જ્યારે ભણતો હતો ત્યારથી જ મને વાર્તાઓ નાની મોટી વાંચવાનો મને રસ. ત્યાર પછી હું જેને કહેવાય ને હાઈસ્કૂલ લેવલે, ત્યાર પછી ઉચ્ચ સ્તર માધ્યમિકમાં ગયો અને છેલ્લે કોલેજ કાળમાં. તો એ દરમિયાન મારી વાતને, મારા કાવ્યોને અને મારા સાહિત્યને, મારા વક્તવ્યોને જેને કહેવાય ને એટલું બધું પ્રોત્સાહન મળ્યું કે હું જિલ્લા લેવલ, રાજ્ય લેવલ અને તાલુકા લેવલ વગેરે વગેરે નાના મોટા જે ફંક્શનો થતા, હરીફાઈઓ થતી, એમાં મને જેને કહેવાય ને કે ઇનામ મળતા રહેતા અને એક થી ત્રણ કક્ષામાં મારું નામ પણ આવતું ને ત્યારથી પછી મને જેને કહેવાય ને કે આનંદ થયો કે હરખ થવા માંડ્યો અને હું સાહિત્યની દુનિયામાં આગળ પડતો જેને કહેવાય થવા માંડ્યો. એમાં ખાસ જો કહું તો અમારે સરદારના અમૃતલાલ દવે, અમૃતલાલ ગાયલ, અને નાનપણથી જેની જેને કહેવાય ને એની રચના ઉપરથી હું પ્રભાવિત થયેલો. અને ગાયલ સાહેબનું જે કાવ્ય ગણીએ તો કેમ ભૂલી ગયા, દટાયો છું આ ઇમારતનો હું એ પાયો છું. આવા મહાન ધુરંધર ગઝલકારને જ્યારે આપણે વાંચીએ, સાંભળીએ ત્યારે એમ થાય કે આપણે પાયાનો પથ્થર ન થઈ શકીએ તો સાહિત્યની દુનિયામાં બરોબર છે, પણ એક નાની એવી કાકડી, એક નાનું એવું ટેકણ થવાની મારી ઈચ્છા હતી. અને હું એવા જબરદસ્ત સાહિત્યકારોને, સમગ્ર વિશ્વ લેવલના સાહિત્યકારોને મેં વાંચ્યા છે અને મેં માન્યા છે. અને જ્યારે જ્યારે મિત્રો પાસે વર્તુળમાં અને મારા સાહિત્યિક પ્રોગ્રામમાં રજૂ કરતો ત્યારે સાંભળનાર જે દર્શક મિત્રો હોય તોય ભલે અને શ્રોતાગણ હોય તોય ભલે, એ બધાને આનંદ આવતો, એ આનંદ જોઈ અને હું પણ આનંદ વિભોર ઘણી વાર ગણી જતો. ખૂબ સરસ દાદુભાઈ, આ બે વાત કહી. દાદુભાઈ, આ તકે કોઈ એક રચના આપ જો અમારા દર્શક મિત્રોને સંભળાવો તો. આમ તો રચનાઓ મેં ઘણી કરી છે, પણ શિવડાડાનું જેને કહેવાય મેં એક નાનું એવું કાવ્ય મારી આવડત મુજબ રજૂઆત કરી છે. તો શિવડાડાના કાવ્યની મેં રચના કરી છે. તો એ રચનાની તેજસભાઈ તમને વાત કરું તો મારી રીતે હું એમ માનું છું કે ઘણા ઓછા કવિઓએ આવી રચના કરી છે. કારણ એ છંદ રેણકીનો ઢાળ છે કે ગહન વર્તન ગંગ ધર અને કરત રખણ સબ તન, કટ કટ કપટ તજ મન, શંકર શરણ સર કર, કળ જગ કજલ કક્ષ હૈ અને ડગ ડગ ભય રહ દહન, તો શંકર શરણ કર.
અમવસ હય જન્મ મરણ. હવે અહીંથી છંદ ઉપડે છે કે જન્મ મરણ હાય વર્ષ કરણ તો હર હર ભજન કર જય હર હર ભજન કર. ગહન રવ ગણન ધણ નભ ધરણ ધણ ધણક ચલત પવન શરણ તવ રવ નગરણ રણક બમ 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 બદત પમર પંગય રવ ગણ કર. જન્મ મરણ હાય વર્ષ કરણ તો હર હર ભજન કર. આ પ્રકારનો રેણુકી ડાળનો તેજસભાઈ મેં લગભગ 5-1 લીટીનો છંદ બનાવ્યો છે. પણ આમાં આ છંદમાં ઘણા મિત્રોએ મને જેને કહેવાય ને કે ધન્યવાદ મોકલાવ્યા છે, એની પાછળનું એક જ કારણ છે કે આ છંદમાં રસવાય દીર્ઘાય કાનો માત્ર રસવાળું દીર્ઘાવાળું કંઈ પણ આવે ને ચોખ્ખે ચોખ્ખા સીધે સીધા જેને કહેવાય ને અક્ષરો મૂકી દેવાના હોય છે. આ મારું સ્વરચિત કાર્યને આપને સંભળાવ્યું. ખૂબ સરસ દાદુભાઈ. દાદુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારા સ્ટુડિયોમાં પધારવા માટે. તો દર્શક મિત્રો, સાહિત્યની સફરમાં અમારી સાથે હવેથી દાદુભાઈ લાંગા ઉર્ફે કવિ નિર્લેપ પોતાના સાહિત્યની છણાવટ કરશે, જેમાં ઐતિહાસિક કથાઓ, શૌર્યગાથાઓ, પોતાના સ્વરચિત કાવ્યો અને છંદ દુહા વગેરેની આપણી સમક્ષ રજૂઆત કરશે. આવા જ રસપ્રદ કાર્યક્રમ માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી યુટ્યુબ ચેનલ RJT લોક ફરિયાદ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. અવાજ તમારો કલમ અમારી. નમસ્કાર.